ચાલો વિદ્યાર્થી મિત્ર કેમ છો મજામાં હશો છેલ્લે આપણે લાસ્ટમાં ગતિકીય વિદ્યુત ચાલક બળનું સૂત્ર મેળવ્યું શું મેળવ્યું હતું ગતિ ગતિકીય વિદ્યુત ચાલક બળ એટલે કે ઇ એમ સૂત્ર ઇ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીવીએલ માઇનસ તો લેન્સના નિયમની હાજરી સૂચવે એના આધારે આપણી પાસે ઉદાહરણ છે અને સ્વાધ્યાયના દાખલાઓ છે તે આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનો છે તો સૌપ્રથમ ઉદાહરણ છ પોઈન્ટ છ જેનો એક છેડો એક મીટર ત્રીજાના ગોળાકાર ધાતુની રીંગ વલય ના કેન્દ્રમાં લગાડેલ લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા વન મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને પચાસ આર વી પ્રતિ સેકન્ડ શું કીધું છે પચાસ આર ઈ રે એટલે આને શું કહેવાય રોટેશન અથવા ભ્રમણ એવું પણ કહી શકાય પ્રતિ સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે જેમાં આકૃતિ આપી છે જોઈએ આપણે પાછળ આપી છે અક્ષને સમાંતર વન ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધીએ પ્રવર્તે છે તો આ કેન્દ્ર અને ધાતુની રીંગ વચ્ચે કેટલું ઈએમએફ હશે એટલે તમને જે મૂલ્ય આપેલા છે એ મૂલ્યને આપણે અહીંયા લિસ્ટ સ્વરૂપે પહેલાં તો લઈ લઈશું અને આકૃતિ પછી આપણે સમજી લઈએ ચલો આકૃતિ પણ જોડે જોડે લઈ જ લો ને એટલે સાહેબ ખબર પડે અમને શું છે બરાબર આકૃતિમાં તો જોઈ લ્યો આકૃતિ અહીંયા આકૃતિ આપણને આપી દેવામાં આવેલી છે જોઈ શકો છો બરાબર આ સમાન ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબરૂપે જઈ રહ્યું છે અહીંયા એક ધાતુની રીંગ છે એની ત્રિજ્યા આર પછી અહીંયા ભ્રમણ આ રીતે ઓમેગા જેટલું આપવામાં આવ્યું છે તો થિટા બરાબર ઓમેગા ટી થાય આ ત્રિજ્યા થાય ઓપીઆર એવું નામ આપી દીધું છે ઓકે તો આ છે આપણી પાસે આકૃતિ ચલો આગળ વધીશું આપણે ચાલો પહેલાં શું આપ્યું છે રકમ પ્રમાણે આર ત્રિજ્યા કેપિટલ આર વન મીટર મેં તમને આકૃતિ આગળ સમજાવી અને ચોપડી જોડે રાખવાની ટેક્સ્ટબુક એટલે ખ્યાલ આવે બી બરાબર વન ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે ઓમેગા બરાબર પચાસ આર ઇવી પ્રતિ સેકન્ડ રોટેશન પર સેકન્ડ એક રોટેશનની અંદર તમને ખબર છે કે ટુ પાય ત્રણસો સાહીઠ ડિગ્રી થાય એટલે ટુ પાય આને મેં રેડિયનમાં ફેરવ્યું અને પ્રતિ સેકન્ડ તો એનું એજ રહેશે આને ગુણી નાખીશ એટલે શું થશે ખબર છે પચાસ દુસો અને પાઈનું મૂલ્ય ત્રણ પોઈન્ટ ચૌદ એની સાથે ગુણી નાખો એટલે ત્રણસો ચૌદ રેડિયન પર સેકન્ડ આવું થશે ઓકે હવે સૌ પ્રથમ આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર જતું આકૃતિ અહીંયા સમજાવવા માટે દોરું છું સમાન ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબરૂપે અંદર જતી દિશામાં છે આપેલી છે આકૃતિ આપણને એટલે બહુ ટેન્શન તો છે નહીં પણ મારે તમને સમજાવવું તો પડશે ને વિદ્યાર્થી મિત્ર ઓકે ચલો એક હું આ રીતની સરસ મજાની આપણે એક રીંગ લેવાની છે અહીંયા કેન્દ્ર છે સળીઓ આ રીતે મૂકી દેવાનો છે વિદ્યાર્થી મિત્ર આ રીતે સળીઓ મૂકી દીધો કેન્દ્ર એક છેડો એક છેડો અહીંયા અહીંયા આપણે ત્રિજ્યા આપી દીધી છે કેપિટલ આર તમને ખબર છે આને કેન્દ્ર ઓ કહેવાય ઓકે આને તમારે રોટેશન આમ આપવાનું અહીંથી તમે આમ રોટેશન આપશો આ કેન્દ્ર ઉપર આમ હોય તો આમ રોટેશન થશે આ રીતે આમ બરોબર એટલે આ છેડો અહીંથી આમ ફરશે ધારો કે એ ફરીને અહીંયા પહોંચે છે આ તો આપણે ધારી લેવાનું કે ધારો કે ફરીને અહીંયા પહોંચે છે ઓકે તો અહીંયા જે ભ્રમણ આપ્યું એને તમે ઓમેગા ધારી લેશો તો આ જે ખી ખૂણો મળશે થીટા બરાબર એને કહેવાય ઓમેગા ટી આ છે એ ધાતુની રીંગ છે ધાતુની રીંગ એન્ડ ધીસ કોલ ઇઝ સળિયા એ આપણને કોદિયા હે ઓદિયા હે સળિયા ક્લિયર આ આપણને સળિયો આપેલો છે ઓકે તો હવે તમારે જીરોથી અહીંયા તમારે આનું વિભાજન કરવું પડે ડાયરેક્ટ ન મળે એટલે આને મારે નાના સૂક્ષ્મખંડ ડી આરમાં વિભાજન કર્યું અને આ કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર સ્મોલ આર લઈશ માટે તમારે અહીંયા લખવું પડશે શું લખવું પડશે કે ઝીરો કેન્દ્ર છે એટલે જીરોથી આર અંતરે આવેલા ડીઆર જાડાય તમે કઈ ધારી છે અહીંયા ડીઆર જાડાય ખંડને બી ચુંબકીય ક્ષેત્રમાં બી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવતા પ્રેરિત ઇએમએપ પ્રેરિત થતું ઈએમએફ સૂત્ર તમે ભણી ગયા છો મારે કશું કહેવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્ર મોડ ઓફ ડી ઈ ડીઈ એટલે સૂક્ષ્મ મળશે પહેલાં તો ડાયરેક કુલ ન મળે આ યાદ રાખવું ઓકે મારા વાલી આગળ માઇનસ બીવી અને તમારી પાસે લંબાઈ ડીઆર છે એટલે એલની જગ્યાએ ડીઆર આપણે સૂત્ર ભણી ગઈ બરાબર માઇનસ બીવી આ છે એમનામાં રહેશે ડીઈ આને પણ હું મોડમાંથી કાઢીશ એટલે મૂલ્ય સ્વરૂપે આવશે પણ તમારે ત્રીજા અહીંયા શું છે ઝીરોથી કેપિટલ આર તમારે સ્મોલ આર નહીં ઝીરોથી કેપિટલ માટે લખવાનું માટે ઝીરોથી કેપિટલ આર અંતરે કુલ પ્રેરિત ઇએમએફ કુલ પ્રેરિત ઇએમએફ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં ઝીરોથી કેપિટલ આર ડી ઈ આ ડીને સંકલન લગાડ્યું અહીંયા ઓકે ચલો હવે આની અંદર તમારે માત્ર કિંમતો આ બે રીતે શોધાય આપણને બે રીતે આપેલી છે ચોપડીમાં આપણે એક જ રીત કરવાની જે આપણને અનુકૂળ આવે તે ઝીરોથી આર આ કિંમત મૂકીશ બી વી ડીઆર જ્યાં વી બરાબર આર ઓમેગા આની કિંમત આમાં મૂકી દઈએ એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં ઝીરોથી આર બી આર ઓમેગા ડી અચળ હોય એને બહાર કાઢી દો એટલે બી ઓમેગાચળ છે સંકલનમાં ઝીરોથી કેપિટલ આર આર ડીઆર આરનું સંકલન શું થાય તમને બધાને ખબર છે બી ચળ શું થાય સંકલન અહીંયા આર અને ઝીરો આવે તમને ખબર છે આ એક ઘાત છે તો એક ઘાત હોય તો શું થઈ જાય અહીંયા સ્ક્વેર એક વત્તા એક અને છેદમાં વધેલી ઘાત નીચે એટલે એકનો વધારો થાય અને વધેલી ઘાત ક્યાં જાય ને ચો જાય સર ચો જાય સર ને ચ ચલો વારાફરતી કિંમતો મૂકી દઈએ તો ઈ બરાબર બી ઓમેગા પહેલાં મૂકીશ કેપિટલ આર સ્ક્વેર બાય ટુ માઇનસ જીરોનો સ્ક્વેર બાય ટુ માટે બી ઓમેગા આર સ્ક્વેર બાય ટુ આટલું આપણને મૂલ્ય મળ્યું સમજો ખાસ મૂલ્ય તો તમને મળી ચૂક્યું છે પણ તમારે તો આની કિંમતો મૂકવાની છે એટલે ઈ એમએફનું મૂલ્ય મળી જશે એટલે અહીંયા લખવાનું સળિયાની લંબાઈ એલ હોવાથી કેપિટલ આર બરાબર સ્મોલ આર થાય માટે ઉપરના સૂત્રમાં કિંમત મૂકીશ ઇ બરાબર ઓમેગા આરની જગ્યાએ અહીંયા લખવાનું તમારે એલ સ્ક્વેર બાય ટુ શું થશે એલ સ્ક્વેર બાય ટુ ઓલ વેલ્યુ એટલે કે બધા જ વેલ્યુ તમને આપેલી છે એ વારાફરથી આમાં મૂકી દો ચલો બી કેટલો આપ્યો છે તો કે ભાઈ વન ટેસ્લા ઓમેગા કેટલું આપ્યું છે તો ત્રણસો ને ચૌદ અને લંબાઈ વનનો સ્ક્વેર છેદમાં બે ત્રણસો ચૌદ છેદમાં બે કરશો એટલે એકસો ને સત્તાવન વોલ્ટ મળશે માટે આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર એકસો ને સત્તાવન વોલ્ટેજ ધીસ ઇઝ અવ આન્સર એટલે પહેલાં દાખલાનો આપણો જવાબ આવી ગયો ઘણી રીતે ગણી શકાય પણ આપણને અહીંયા એક જ રીતે અનુકૂળ છે મને આ સારી લાગે છે ભલે લાંબી રહે પણ ઇઝી છે એટલા માટે ચલો હવે જઈશું આપણે છ પોઈન્ટ સાતમાં દાખલા તરફ પોઈન્ટ પાંચ મીટરના લંબાઈના ધાતુના દસ આરા કેટલા આરા આપ્યા છે દસ આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય સમસિતિજ ઘટક એચીને લંબ એવા સમતલમાં એકસો વીસ આર ઇવી પ્રતિ મિનિટની ઝડપે ફરે છે એટલે કે ભ્રમણ પ્રતિ મિનિટ એટલે આપણે શું કરવાનું આને રેડિયનમાં અને સેકન્ડમાં લાવવું પડે જો આ સ્થાન પર એચી બરાબર પોઈન્ટ ચાર ગોસ હોય તો ધારી આવું ધારી લેવાનું અને વ્હીલના રીમ વચ્ચે પ્રેરિત અચ્છા ધરી અને વ્હીલના રીમ ધારી નથી ભઈ ધરી અને જે વ્હીલ હોય આ રીતનું તમને ખબર છે કે આ વ્હીલ હોય તો આ કેન્દ્ર કહેવાય અને આ ધરી કહેવાય તો અહીંયા સુધીમાં પ્રેરિત ઇએમએફ શું હશે નોંધો વન ગોસ બરાબર દસની માઇનસ ચાર ટેસ્લા અભી હાલ આપણે એક સૂત્ર મેળવેલું છે વિદ્યાર્થી મિત્ર તેના ઉપર આગળ વધવાનું છે ઉદાહરણ છ પોઈન્ટ સાતમાં કયા કયા મૂલ્ય આપ્યા છે તો લંબાઈ આપી છે પોઈન્ટ પાંચ મીટર પછી ઓમેગા બરાબર તમને કહેવામાં આવ્યું છે શું કહેવામાં આવ્યું છે એકસો ને વીસ આર ઇવી પ્રતિ મિનિટ પ્રતિ મિનિટમાં છે સેમાં છે વિદ્યાર્થી મિત્રો પ્રતિ મિનિટ આગળ વધીશું આને આપણે ફેરવી દઈશું તો અહીંયા શું ફેરવશું તો કે ભાઈ એકસો વીસ ગુણાકારમાં ટુ પાય તમને સમજાવી દઉં મિનિટ છે મિનિટને સેકન્ડમાં ફેરવો એટલે સાઈઠ એક મિનિટ બરાબર સાહીઠ સેકન્ડ એટલે આ જવાબ આવશે રેડિયન પર સેકન્ડમાં આવશે માટે ઓમેગા બરાબર આની ગણતરી કરો એટલે ફોર પાય જો અહીંયા ઉડી જાય શું શું અહીંયા આવે છ દુને બાર બે દૂને ચાર પાય રેડિયન પર સેકન્ડ ઓકે બી શું આપ્યો છે તમને તો બી તમને આપી દીધો છે પોઈન્ટ ચાર અને ગોસમાં છે ટેસ્લામાં ફેરવું એટલે દસની માઇનસ ચાર ટેસ્લા આ આપણો જવાબ થશે બીજું સાહેબ આમાં સૂત્ર કયું વપરાય તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે શોધ્યું આગળ કે ભાઈ વર્તુળકાર ગતિ થતી હોય અહીંયા જો આ જ રીતે વ્હીલ હોય ને આ જ રીતે હોય તો અહીંથી અહીંયા સુધી માટે શોધવા માટે આપણે સૂત્ર મેળવ્યું વન હાફ બી વી આર સ્ક્વેર બાય ટુ ઓ બી ઓમેગા આર સ્ક્વેર બાય ટુ આ ગમે ત્યારે પણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં વ્હીલને ગતિ કરાવે એટલે આ જ સૂત્ર તમારે વાપરવાનું થાય તો માટે લખીશ પ્રેરિત ઇએમએફ ઇઝ ઇક્વલ ટુ બી ઓમેગા એલ સ્ક્વેર બાય ટુ હમણાં જ આપણે અહીંયા ઉપર લીધું એ જ બસ ત્યારે હવે કિંમત મૂકો એટલે પતી જાય ચાલો ભાઈ કિંમત મૂકવા જઈએ તો ઇએમએફ ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ નમ રહેશે બી તમારી પાસે છે પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ ચાર ઓમેગા સર ઓમેગા તો ફોર પાય પાયનું મૂલ્ય મૂકી દેવાનું ત્રણ પોઈન્ટ ચૌદ ગુણાકારમાં એલનો વર્ગ પોઈન્ટ પાંચનો વર્ગ લખી નાખ્યું બાય ટુ તો છે જ અહીંયા ચલો આ બધાનો ગુણાકાર કરી અને બે વડે ડિવાઈડ કરવાનો પોઈન્ટ પાંચ બે વખત કરવાનું એટલે છ પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા દસની માઇનસ ચાર વોલ્ટેજ પહેલો જવાબ આપણો આ પણ લખી શકાય અને જો તમારે ઘાત ફેરવવી હોય તો ફેરવી પણ શકાય સોરી અહીંયા માઇનસ પાંચ જ આવે છે ડાયરેક્ટ જો ભાઈ ઓકે એટલે જવાબ જ આવી ગયો આપણો તો આ શું આવ્યું આરાની સંખ્યા અગત્યની નથી કારણ કે આરાનું ઇ એમ એફ સમાંતર છે એટલે આરાની સંખ્યા આપણને આપી છે એમ પણ એ લેવા દેવા જ નથી કારણ કે આપણે તો આ છેડેથી આ છેડે જાય એ જ શોધવાનું હોય છે ઓકે એટલે અહીંયા ખાસ નોંધ લખવાની અહીં આ ખાસ નોંધ યાદ રાખવી કે આરાની સંખ્યા આરાની સંખ્યા અગત્યની નથી આરા કેટલા હોય એની અરે કોઈ લેવા દેવા નથી કારણ કે આરા ઇ એમ સમાનતર સમાંતર છે ઓકે હવે આપણે શું કરીશું ખબર છે આને અનુસંધાનમાં સ્વાધ્યાયમાં જે જે દાખલા આપ્યા છે ને એ પણ જોડે જ લઈ લઈએ કારણ કે આગળ આપણે આ જ પદ્ધતિ અપનાવેલી છે ચાલો આગળ વધીશું છ પોઈન્ટ ચાર તરફ આપણી પાસે જે છે છ પોઈન્ટ ચાર ચોથો દાખલો કે ભાઈ આઠ સેન્ટીમીટર અને બે સેન્ટીમીટર બાજુઓવાળા એટલે આવી રીતે આપણને બે બાજુઓવાળા આપી દીધા છે ઓકે શું કીધું છે એક નાનો કાપો ધરાવતી એક લંબચોરસ તાર નો ગોળો એક લંબ ચોરસ તારનો ગોળો એટલે આપણે સાઈડમાં જોડે જોડે લખતા જઈશું કે મારી પાસે અહીંયા નોટ્સ કમ્પ્લીટ છે એટલે આપણે એમાં લખતા જઈશું કાગળમાં કે ભાઈ દાખલા નંબર સ્વાધ્યાયનો છ પોઈન્ટ ચાર હવે જે જે વસ્તુ આપી છે એ તો આપણે લખવી પડે તો પહેલાં તો બાજુની લંબાઈ એલ બરાબર કેટલા આપ્યા છે તો કે ભાઈ આઠ સેન્ટીમીટર ફેરવી નાખો મીટરમાં તો 0.08 આઠ મીટર આ ખાસ નોંધ જોડે જોડે લેતી જવાની છે ઓકે ચલો અહીંયા આપણે રાખીશું એટલે તમને કમ્પ્લીટ દેખાશે રકમની જોડે જોડે ચાલો જોઈ લઈએ બી બરાબર કેટલા આપેલા છે તમને અહીંયા લંબાઈ પળાઈ બે સેન્ટીમીટર કેટલા થશે જીરો પોઈન્ટ ઝીરો બે મીટર ક્લિયર ચાલો હવે શું કીધું છે આપણને આગળ કે પોઈન્ટ ત્રણ ટેસ્લા એટલે તમને બી આપી દીધો કેપિટલ ચુંબકીય ક્ષેત્ર પોઈન્ટ ત્રણ ની તીવ્રતા અને ગાળાને લંબ દિશામાં એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં બહાર તરફ ગતિ કરી રહ્યો છે જો ગોળાનો વેગ વેગ પણ આપ્યો છે વન સેન્ટીમીટર સેકન્ડ માઇનસ વન ના ચાલે પહેલાં મીટરમાં ફેરવ્યા આને મીટરમાં ફેરવી ઝીરો પોઈન્ટ ઝીરો વન મીટર પતિનો સેકન્ડ પહેલું આપણને શું શોધવાનું કહે છે એ શું કહે છે કે ભય બાજુ લાંબી બાજુને એ લખવાનું એ લાંબી બાજુને પછી બી શું કહે છે કે ગોળાની ટૂંકી બાજુને ઓકે એટલે અહીંયા પણ આપણે લખીએ ટૂંકી બાજુને બે એમાં શું કહે છે લંબ દિશા તરફનો હોય તો આ કાપાના છેડા વચ્ચે ઈએમએફ કેટલું હશે એટલે અહીંયા લાંબી બાજુના છેડાનું ઇએમએફ અને ટૂંકી બાજુના ઇ એમ પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે એટલે તમારે બંને માટે સમય ટી પણ શોધવાનો છે ચાલો આમાં આકૃતિ મારે દોરવાની મને લાગતી નથી કે મારે દોરવી જોઈએ એટલે હું દોરતો નથી આપણે આકૃતિ આગળ જોયા છે કે ભાઈ સળિયો મૂક્યો હોય સમાન ચુંબકીય ક્ષેત્રને ગતિ કરાવવાની તો આપણે તો સીધે સીધું સૂત્ર જ વાપરો ને સાહેબ મૂકવાને આ બધી બબાલ તો પહેલું લાંબી બાજુ લઈ લઉં ચલો લાંબી બાજુને લંબરૂપે શું લખીશું પ્રેરિત ઈએમએફ પ્રેરિત ઈએમએફ મોડ ઓફ ઇઝ ઇક્વલ ટુ બી વી એલ મોટી બાજુ લેવાની અંદર મૂલ્ય મોટી બાજુનું મૂકવાનું નોટ ફોર નોટ નાની બાજુ ચાલો મૂકી દો ભાઈ મોડ ઓફ ઈ બરાબર બીનું મૂલ્ય તમને આપ્યું છે પોઈન્ટ ત્રણ વી ઝીરો પોઈન્ટ ઝીરો વન અહીંયા છે હં મારા વાલીડાઓ એલ તમારી પાસે છે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ મોટી બાજુ આનો વહીવટ કરશો એટલે ઇ એમ એફ ઇ બરાબર બે પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ ચાર વોલ્ટેજ એટલે પહેલો જવાબ આપણને મળી ચૂક્યો છે હવે આમાં આપણને સમય કીધો છે પ્રત્યેક માટે તો અહીંયા લખીશ સમય શોધવાનો છે તો સમયને આપણે સ્મોલ સ્મોલ્ટી કરીએ છીએ તમને બધાને ખબર છે કે વેગ બરાબર અંતરછેદમાં સમય તો સમયને કરતાં કરીશ એટલે અંતરછેદમાં ઝડપ અને એક વસ્તુ ખાસ નોંધ લેવાની કે જો લાંબી બાજુને આપ્યું હોય તો આ જે વેગ છે એનો અંતર કયો આવે તો કે ભાઈ ટૂંકી બાજુનો કયો આવે ટૂંકી બાજુ ઉપર એટલે મારે ટૂંકી બાજુ અહીંયા લેવી પડે તો ઝીરો પોઈન્ટ ઝીરો ટુ છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો વન એટલે થઈ જશે ઉડાડશો એટલે બે સેકન્ડ ઓકે તો આ થઈ ગયું લાંબી બાજુનું એકદમ પપ્પુ દાખલો છે ચલો હવે હું એમ કહીશ કે બી બાજુ એટલે કે બી ઓપ્શન માટે જઈશું તો બી ઓપ્શન માટે શું આવશે એ પણ જોઈ લઈએ એમાં આપણને ટૂંકી બાજુને રૂપે વાત કરે છે કઈ બાજુને ટૂંકી બાજુને રૂપે ચાલો મારા વાલી ડફનું સૂત્ર છે મોડ ઓફ ઇ બરાબર બી બી વી બી એલની જગ્યાએ બી વાપરવાનું છે ટૂંકી કીધું છે એટલે બી મૂકો પોઈન્ટ ત્રણ વી ઝીરો પોઈન્ટ ઝેરો વન એન્ડ ટુ મોડ ઓફ ઇ મોડ ઓફ ઈ બરાબર તમે ગણતરી કરશો એટલે છ ગુણ્યા દસની માઇનસ પાંચ વોલ્ટેજ ધીઝ ઇઝ અવર સેકન્ડ આન્સર આમાં પણ તમારે સમય ટી શોધવાનો છે તો અહીંયા લાંબી લેવાની જ્યારે લાંબી હોય ત્યારે ટૂંકું અંતર આવે અહીંયા ટૂંકું હોય ત્યારે લાંબું અંતર આવે એટલે એ તો અહીંયા એલ છેદમાં શું છે વી તો એલ કેવો વાપરવાનો ઝીરો પોઈન્ટ ઝીરો એટ છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો વન તો કેટલા થાય એટ સેકન્ડ થાય આ ખાસ નોંધ લેવી લાંબુ હોય ત્યારે અહીંયા ટૂંકું અંતર આવે ટૂંકું અંતર હોય ત્યારે લાંબુ આવે એટલું મગજમાં ખાસ ફિટ કરી દો ઓકે આગળ વધીશું ચાલો હવે આપણે જઈશું છ પોઈન્ટ પાંચ સ્વાધ્યાયનો દાખલો એક વન મીટર લાંબા ધાતુના સળિયાને સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચારસો રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે આ સળિયાનો બીજો છેડો એક સમ વર્તુળકાર ધાતુની રીંગ સાથે સંપર્કમાં છે અક્ષને સમાંતર પોઈન્ટ પાંચ ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દર સ્થળે અસ્તિત્વ ધરાવે છે તો આ કેન્દ્ર અને રીંગ વચ્ચેનું ગતિકીય ઇએમએફ વિદ્યાર્થી મિત્રો હમણાં સમજાવ્યું એ જ પ્રમાણે પહેલાં તો આપણે સૌપ્રથમ એનું લિસ્ટ તૈયાર કરી દઈશું ચલો પહેલાં તો સિક્સ પોઈન્ટ ફાઇવમાં આપણને શું આપ્યું છે તો એના તરફ આપણે પહેલાં ફોકસ કરીશું ઓકે જે આપ્યું છે એ આપણે લખી નાખીશું ફરથી હું એકવાર રકમ વાંચીશ અને અંદર લખતો જઈશ લિસ્ટ તૈયાર કરતો જઈશ ઓકે હવે જે મૂલ્ય આપ્યા છે એ લખીશ ડાયરેક્ટ ક્લિયર ને ચાલો તો પહેલાં આપણને કયું મૂલ્ય આપ્યું છે એના તરફ આગળ વધીશ છ પોઈન્ટ પાંચની અંદર પહેલાં તો લંબાઈ આપી છે તમને એલ બરાબર વન મીટર પછી શું આપ્યું છે તો કે ભાઈ ઓ મેગા ચારસો રેડિયન પર સેકન્ડ રકમ ચોપડી જોડે રાખવી છે જ અંદર આપ્યું છે મૂલ્ય લાઈન સરજ આપ્યા છે અને બી આપ્યો છે પોઈન્ટ ફાઇવ ટેસ્લા અને એમ કહે છે કે પ્રેરિત ઇ શોધો સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળકાર ભ્રમણ આપેલું છે તો પ્રેરિત ઇએમએફનું સૂત્ર છે પ્રેરિત ઇ બરાબર તમને શીખવાડી દીધું હમણાં જ કે બી ઓમેગા એલ સ્ક્વેર બાય ટુ આની પહેલાંના દાખલામાં આપણે સાબિત કર્યું તો ઇ બરાબર બી મૂકી દો પોઈન્ટ પાંચ ઓમેગા ચારસો એલનો સ્ક્વેર એટલે વનનો સ્ક્વેર બાય ટુ છેદ ઉડાડો સિમ્પલ જ છે ભાઈ અહીંયા બસો થઈ જશે ને અને પોઈન્ટ પાંચ વડે ગુણો એટલે સો વોલ્ટ તો ધીસ ઇઝ એમ સીક્યુ ટાઈપ દાખલા હે બે માર્ક્સમાં પૂછી શકે અથવા એક જ માર્ક્સમાં પૂછી શકે સો વોલ્ટેજ સિમ્પલ ને સાદો દાખલો છે ચાલો હવે આપણે બે પોઈન્ટ છ પોઈન્ટ સાત લઈશું કારણ કે બે છ પોઈન્ટ છ નથી આને અનુસંધાનમાં એટલે એ છોડી દીધો એ જ્યારે આવશે એનું સૂત્ર ત્યારે લઈ લઈશું છ પોઈન્ટ સાત પૂર્વથી પશ્ચિમ દિશ સુધી વિસ્તરેલ દસ મીટર લંબાઈનો એક સમસિતિજ સીધો તાર એટલે જો લંબાઈ આપી દીધી છે તાર પાંચ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એટલે વેગ આપી દીધો છે ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક પોઈન્ટ ત્રીસ ગુણ્યા દસની માઇનસ ચાર વેબર મીટર સ્ક્વેર ને લંબ રૂપે નીચે પડી રહ્યો છે એટલે જો બી આપી દીધો છે તારમાં પ્રેરિત ઇએમએફ તો બીવીએલ ઇએમએફની દિશા શું છે તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે એટલે આપણે અહીંયા બે વસ્તુને ફોકસ કરવાનું છે એક વધારાની દિશા અને ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફનું ફોકસ આપવાનું છે ચલો હવે આપણે છ પોઈન્ટ છને દાખલામાં જે રકમ આપી છે પહેલાં એ લખી નાખીશું સોરી છ પોઈન્ટ સાત છે હં હું રકમ છ પોઈન્ટ સાત વાંચું છ પોઈન્ટ છ ભલે એ લખેલું હોય ચલો શું આપ્યું છે પહેલાં તો એના ઉપર આપણે ફોકસ કરીશું તો એલ આપ્યો છે તમને તો એલ બરાબર દસ મીટર વી આપી દીધો છે પાંચ મીટર પ્રતિ સેકન્ડ હમણાં હું બોલ્યો પણ છું ભાઈ હો હમણાં હું બોલ્યો પણ હતો એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે ખ્યાલ આવી ગયો ને ઓકે ચલો તો જોઈ લઈએ આપણને શું આપેલું છે અને શું કરવાનું છે વી આપી દીધો છે બી બરાબર આપણને આપી દીધું છે પોઈન્ટ ત્રીસ ગુણ્યા દસની માઇનસ ચાર ટેસ્લા હવે ફર્સ્ટ આપણે એવું કરીશું કે સૌપ્રથમ પ્રથમ એ શોધીશું બરાબર કે ભાઈ ઇ એમ મૂલ્ય તો ઇ એમ મૂલ્ય તરીકે મોડ ઇ ઇઝ ઇક્વલ ટુ બી એલ વી બીનું મૂલ્ય મૂકીશ પોઈન્ટ ત્રીસ ગુણ્યા દસની માઇનસ ચાર એલ દસ અને વી પાંચ એને ગુણી નાખીશું તો જવાબ આવશે એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ ત્રણ વોલ્ટેજ આનું માઇનસ ત્રણ કાઢીશ એટલે એક પોઈન્ટ પાંચ મિલી વોલ્ટેજ શું આવી ગયું એક પોઈન્ટ પાંચ મિલી વોલ્ટેજ આવી જ રીતે આપણી પાસે શું માગ્યું છે બી બી એટલે દિશા તો એમ કહે છે ભાઈ કે અહીંયા આપણી પાસે નિયમ છે કે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી નિયમ પરથી ઇ એમ દિશા ઇ એમ દિશા કઈ તરફ હશે તો સળિયો કઈ તરફ હતો પૂર્વથી પશ્ચિમ તો એની વિરુદ્ધ દિશામાં આવશે એટલે અહીંયા લખી શકાય પશ્ચિમથી પૂર્વની દિશામાં હશે કઈ દિશામાં હશે પશ્ચિમથી પૂર્વની સી આ તારનો છેડો ધન વિદ્યુત સ્થિતિમાન તરીકે હશે વીજભારી થશે છેડો કારણ કે તમે આ રીતે મૂકશો સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે સળિયાને આ રીતે મૂકો છો ઓકે આ સળિયાને તમે આ રીતે મૂક્યો તો અહીંયા દિશા કઈ થશે પૂર્વ પશ્ચિમ તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા પૂર્વ તો અહીંયા પશ્ચિમ અહીંયા પશ્ચિમ તો એ પૂર્વ ગમે તે તમે ધારી લો ચાલે પણ જ્યારે આ અહીંયા નીચે પડતો હશે ત્યારે વેગ ગતિ કરશે આ સળિયો નીચે તરફ પડશે તો એક છેડાથી ધન છેડો જશે અને હંમેશા યાદ રાખો કે તારના પૂર્વ છેડો આપણે આ રીતે દિશા લઈએ છીએ ખબર છે ને તમને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બરોબર તો અહીંયા શું થાય છે ધન છેડો હશે એ પૂર્વનો ધન છેડો હશે માટે અહીંયા વિદ્યુત સ્થિતિમાન પીડી કેવું હશે ઊંચું હશે આ યાદ રાખવાનું કેવું મળે છે ઊંચું ફ્લેમિંગના ડાબા હાથના નિયમ અનુસાર આ યાદ રાખવાનું છે કે જે તમને જે બાજુ તમે સળિયો ગોઠ્યો ધારો કે પૂર્વથી પશ્ચિમ આ રીતે ગોઠ્યો તો એની વિરુદ્ધ દિશામાં એટલે પશ્ચિમ મળે એટલું યાદ રાખવાનું પશ્ચિમથી પૂર્વ સીધું શોર્ટકટ ફ્લેમિંગના નિયમ અનુસાર વિરુદ્ધ દિશામાં યાદ રાખવાનું કારણ કે પેલું માઇનસ આવે અહીંયા ઈ તો એ લેન્સના નિયમનો શું કરે છે વિરોધ કરે છે માઇનસ જ થવાનું ભાઈ વિરુદ્ધ દિશામાં જ આવવાનું બરાબર ને ચલો દાખલા નંબર છ પોઈન્ટ દસ એના જેવો જ છે જેટ વિમાન અઢારસો કિલોમીટર પ્રતિ અવનની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે જો આ સ્થાને પૃથ્વીનો ચુંબકલે જો વી આપ્યો છે ચુંબકીયનું મૂલ્ય એટલે બી આપ્યો છે એંગલ ઓફ એટલે થીટા આપી દીધો છે એંગલ ઓફ થીટા ત્રીસ ડિગ્રી જો પંખા પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો પચીસ મીટર હોય તો આ લંબાઈ આપી છે તો ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શું હશે વોલ્ટેજ થતો ઉત્પન્ન એટલે ગતિ કીય ઈએ અમે અફજ ઉત્પન્ન થાય છે પણ આ ડીપ ઓફ એંગલના કારણે આ સમસિતિજ ઘટક કહેવાય તો એના ઉપરથી આપણે બીનું મૂલ્ય મેળવીશું બી હોય એના ઉપરથી સમસિતિજ ઘટક મેળવડ કારણ કે પ્લેન આ રીતે જ હોય પાંખ આ રીતે સીધી જ હોય તમને ખબર છે ઓકે તો એનો સમસિતિજ ઘટક શોધવો પડે એટલો જ આ દાખલામાં ફરક છે જોઈએ શું આપ્યા છે મૂલ્યને શું કરવાનું છે ચાલો દાખલા નંબર છ પોઈન્ટ દસ એમાં વેગ આપી દીધો છે વી બરાબર અઢારસો કિલોમીટર પ્રતિ અવર ચલો ફેરવી નાખીએ અઢારસો ગુણ્યા કિલોમીટરને મીટરમાં ફેરવાય તો હજાર વડે ગુણવા પડે છેદમાં અવર્સને સેકન્ડમાં ફેરવાય તો છત્રીસો વડે ગુણવા પડે અહીંયા તમે બે સોનું ઉડાડી દો અઢાર દૂને છત્રીસ અને બે પંચાને દસ એટલે કેટલા આવે એ ખબર પડી ગઈ પાંચસો મીટર પ્રતિ સેકન્ડ બીજું શું આપ્યું છે બી બી બરાબર તમને આપી દીધો છે પાંચ ગુણ્યા દસની માઇનસ ચાર ટેસ્લા થીટા આપી દીધો છે ત્રીસ ડિગ્રી એલ આપી દીધું છે 25 મીટર હવે આપણે અહીંયા સમસિતિજ ઘટક શોધવો પડે બી વી બરાબર બી સાઈન બી કેટલો છે તમારી પાસે પાંચ ગુણ્યા દસની માઇનસ ચાર ગુણાકારમાં સાઈન ત્રીસ મૂલ્ય બધાને આવડે છે તો પાંચ ગુણ્યા દસની માઇનસ ચાર સાઈત્રીસ સાઈ મૂલ્ય વન બાય ટુ ઉડાડી દઈશું એટલે બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ ચાર ચલો ગતિકીય ઇ એમ સૂત્ર એટલે અહીંયા લખાય પ્રેરિત ઇ ઈ બરાબર બી વી એલ વી બીવી પ બે પોઈન્ટ પાંચ આ બે પોઈન્ટ પાંચ છે હો ભાઈ પાંચ ગુણ્યા દસની માઇનસ એલ પચીસ વી પાંચસો ગુણી નાખો એટલે તમને જવાબ મળશે ત્રણ પોઈન્ટ એકસો વોલ્ટેજ તો અહીં આપણે ગતિકીય ઇ એમ બધા જ દાખલાઓ કમ્પલીટ કરેલા છે નાના નાના સિમ્પલ ને સારા છે ઓકે હજુ પણ જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને બધા જ વિડીયોનું નોટિફિકેશન બધા જ ચેપ્ટરના વિડીયોનું નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે